ધાનેરા શહેરમાં તાજેતરમાં વિહાબાઈ નામના વકીલ ઉપર જીવલેણ હુમલો થતાં બાર એસોસિએશનના તમામ મેમ્બરો ભારે નારાજ છે. આ ઘટનાને લઈ જ્યાં સુધી હુમલાખોર લૂંટ કરનાર તમામ ઇસમોની અટકાયત કરવામાં નહીં આવે ત્યાં સુધી કોર્ટની કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં ગત 26 જુલાઈના રોજ ધાનેરા બાર એસોસિએશનના મેમ્બર વકીલ વિહાભાઈ પટેલ પર ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક આવેલ જગદંબા હોટેલની નજીક જીવલેણ હુમલો થયો હતો. બનાવને પગલે ગત 26 જુલાઈના રોજ વિહાભાઈ પટેલ પોતાના અંગત કામથી પાલનપુરથી પરત ધાનેરા તરફ આવી રહ્યા હતા. પાલનપુરમાં એરોમા સર્કલ પરથી ધાનેરા તાલુકાના રોણી ગામના બે ભાઈ બહેન લલિતાબહેન તેમજ અનિલભાઈ પણ વિહાભાઈની સાથે ગાડીમાં ધાનેરા તરફ આવવા માટે નીકળ્યા હતા. જોકે ધાનેરા શહેર નજીક આવે એ પહેલા સામરવાડા ગામ નજીક એક સફેદ કલરની ગાડીમાં સવાર થઈ 4 ઇસમોએ વિહાભાઈ પર હુમલો કર્યો હતો. ફરિયાદના આધારે હુમલાખોરોએ 1,50,000 રૂપિયા રોકડા તેમજ મહિલાના ગળામાંથી 70,000 રૂપિયાની સોનાની ચેનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે વિહાભાઈ પટેલે ધાનેરા પોલીસ મથકે 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપી છે. જ્યારે વકીલ પર હુમલાને લઈ ધાનેરા બાર એસોસિએશનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ આજે ધાનેરા બાર એસોસિએશનના તમામ વકીલોએ ભેગા થઈ જ્યાં સુધી કસૂરવાર પકડાય નહીં ત્યાં સુધી કોર્ટ કાર્યની કાર્યવાહીથી અળગા રહેવાનું નક્કી કર્યું છે. ધાનેરા બાર એસોસિએશનના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલના જણાવ્યા અનુસાર વકીલ પર થયેલો હુમલો એ ઘટના ખૂબ જ દુઃખદ છે. વિહાભાઈની સાથે અન્ય બે વ્યક્તિઓ ઈજાઓ પહોંચી છે, જેને લઈ બાર એસોસિએશનના સભ્યએ ફરિયાદમાં 307ની કલમ ઉમેરવા માંગ કરી છે. જોકે આ મામલે ધાનેરા પોલીસે ગુનામાં સામેલ તમામ ઇસમોને પકડી જેલના હવાલે કરવા જોઈએ. 27 તારીખના રોજ વિહાભાઈ 26 તારીખના રોજ વિહાભાઈ પાલનપુર પોતાના અંગત કામે ગયેલા હતા. એ પોતે રસ્તામાં આવતા જે હિંચકારો હુમલો કરેલ છે એ ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે. અને એ હુમલા બાબતે જે પ્રાણઘાતક હથિયારોથી ખીલાસરી લાકડી છરો જેવા પ્રાણઘાતક હથિયારોથી હુમલો કરી અને મહાવ્યથા પહોંચાડેલ હોવા છતાં જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એ ખરેખર યોગ્ય નથી. ખરેખર એ ગુના બાબતે 307નો ઉમેરો થવો જોઈએ અને કરવો જ જોઈએ, કેમ કે 3-4 આરોપીઓ એકે સાથે હુમલો કરી અને સાહેદોને પણ ઈજાઓ પહોંચાડેલ છે. તો આ બાબતે ધાનેરા બાર ખૂબ જ સખત શબ્દમાં વખોડી કાઢે છે અને બીજી વખત પણ આવો ગુનો બનવાની શક્યતા રહેલી છે. તો ત્વરિત આ આરોપીઓને પકડી મંગાવી અને એમને જેલના હવાલે કરવામાં આવે તેવું ધાનેરા બાર ઈચ્છી રહ્યું છે. વકીલ પર થયેલા હુમલાને પગલે ધાનેરા પોલીસની કામગીરી પર વકીલ આલમમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા વકીલો પર આ રીતે મારવાના ઈરાદે હુમલો કરવો એ ઘટના દુઃખદ છે. ધાનેરા બાર એસોસિએશનના સિનિયર વકીલ BC બારોડના જણાવ્યા અનુસાર ધાનેરા પોલીસે વિહાભાઈ પર થયેલ હુમલાને લઈ ફરિયાદ લેવામાં ઢીલી નીતિ લાવી છે, જેને લઈ ધાનેરા વકીલ મંડળ ભારે રોષમાં છે. વિહાભાઈ પર થયેલા હુમલા મામલે જ્યાં સુધી યોગ્ય તપાસ નહીં થાય, આરોપી જેલના હવાલે નહીં થાય ત્યાં સુધી તમામ વકીલો કોર્ટની કામગીરીથી દૂર રહેશે. અમારા બારના સભ્ય BP પટેલ ઉપર તારીખ 26ના રોજ હુમલો થયેલો, લૂંટ થયેલી અને ગંભીર પ્રકારની એમને ઈજાઓ કરવામાં આવેલી અને એ બાબતની ફરિયાદ ધાનેરા પોલીસ સ્ટેશને લખાવવા જતાં ફરિયાદ લેતી વખતે પણ પોલીસનું જે વલણ હતું એ ગુનાને અનુરૂપ હતું નહીં અને જે કલમો લગાવવી જોઈતી હતી એવી કોઈ કલમો એમને લગાવેલી નહીં અને એમાં ઢીલી નીતિ દર્શાવેલી. બારના તમામ સભ્યો આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી કોર્ટની કાર્યવાહીથી અળગા રહેશે એવું જાહેર કરે છે. એટલે તાત્કાલિક આ બાબતે તપાસ થવી જરૂરી છે.